નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ પીડડિયા ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પીએસઆઈના અંગ્રેજીની સરસ મજાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે મેઇન વસ્તુ એ છે કે તમારે રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરવા પડશે, જેનાથી ફાયદો એ થશે કે આવી સરસ મજાની જોબ છે તમારા હાથમાં આવી જશે. એટલે એક સારી એક પોસ્ટ, જેને કહી શકાય કે જેને લોકો સલામ મારે એવી સરસ મજાની પોસ્ટ. તો પીએસઆઈ ઇંગ્લિશ વિથ ઇઝી ઇંગ્લિશ, એટલે કે જો તમારે ઇઝી ઇંગ્લિશ બાય નવયુગ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને નેક્સ્ટ વિડીયોઝ છે એના નોટિફિકેશન તમને મળતા રહે. અને ઇઝી ઇંગ્લિશ બુક વસાવવાની બાકી હોય તો આપેલા નંબર પર સંપર્ક કરો, જેથી કરીને અમે ફક્ત 4 દિવસમાં આ બુક તમારા ઘર સુધી પહોંચાડી દઈએ અને આપણે પ્રેક્ટિસ કરતા થઈ જઈએ, જેથી કરીને આવનારી ભરતીઓમાં આપણે ચોક્કસ એક સારું રિઝલ્ટ મળે. તો આજે આપણે પીએસઆઈના પેપરમાં ગઈકાલે ભણ્યા હતા કે ક્યાંક છે એ ટેન્સીસ એરર હોય તો એમાંથી તમારે શોધવાની હોય છે, ક્યાંક છે એ વોકેબ્યુલરી બેઝ હોય તો ત્યાં તમારે શોધવું પડે છે. અને આજે આપણે એ જ રીતે ભણવાના છીએ, વન વર્ડ સબસ્ટિટ્યુટ અને આ ઉપરાંતની જે બ્લેન્ક છે એ વર્બની હોય તો વર્બ્સની બ્લેન્ક, આટલું આપણે શીખવાના છીએ. એટલે કે વન વર્ડ સબસ્ટિટ્યુટ છે એ પૂછાયેલા છે 2015ની પરીક્ષાની અંદર, અને સાથે સાથે મિક્સ્ડ એમસીક્યુઝ છે એ પણ પૂછાયેલા છે. તો આ 2 પોઈન્ટની આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ભણી લઈએ. હવે અહીંયા આપેલું છે કમ્પ્લીટ ધ કન્વર્સેશન યુઝિંગ ધ વર્બ્સ ઇન ધ કરેક્ટ ફોર્મ. કરેક્ટ ફોર્મની અંદર તમારે શું કરવાનું છે તો કે ક્રિયાપદનું તમારે શું મૂકવાનું છે, યોગ્ય રૂપ મૂકવાનું, એટલે કરેક્ટ ફોર્મ મૂકવાનું છે. અને કન્વર્સેશન શું કરવાની છે, પૂરી કરવાની છે. ઓકે, તો પહેલું છે અશોક સેઝ, હેલો નવીન, વેર હેવ યુ બ્લેન્ક સિન્સ મોર્નિંગ, ધ બોસ ઇઝ વેઇટિંગ ફોર યુ. ગુજરાતી કરવાનું થતું નથી, ગુજરાતી કરશું બધાનું તો શું થશે, ગુજરાતીની આદત થઈ જશે. આપણે પકડવાનું છે, કાલે કીધું તો એમ કાકરા કાઢી નાખવાના અને હીરો ગોતી લેવાનો. અહીંયા છે વેર હેવ યુ, તો આ હેવ છે એ ક્યાં કાળની અંદર આવે તો કે પૂર્ણ વર્તમાન, અને પૂર્ણ વર્તમાન કાળની અંદર ક્રિયાપદનું હંમેશા કયું રૂપ આવે, ભૂતકૃદંત રૂપ આવે. તો આમાં ભૂતકૃદંત રૂપ કયું છે, ગો છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ વેન્ટ છે અને ભૂતકૃદંત રૂપ ગોન છે. તો અહીં જવાબ છે એ શું થશે, ગોન થશે. આપણે આવું ભણ્યા હતા ગઈકાલે કે સામાન્ય બાબત છે એ નજર કરશો તોય પણ તમને જવાબ મળી જશે. હમણાં જ વાત કરું બીજો ક્વેશ્ચન સોલ્વ આઉટ કરીને. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, નવીન ઇઝ ધેટ સો, આઈ બ્લેન્ક ટુ ધ પાસપોર્ટ ઓફિસ, આઈ ટોલ્ડ હિમ બિફોર આઈ લેફ્ટ. હવે એ કહે છે કે હું અહીંથી ગયો એ પહેલાં મેં એને કહ્યું હતું, અને હું ક્યાં ગયો હતો. તો હવે એની વાત છે કે અહીંયા આપેલું છે, તો અહીંયા વાત છે કે આ બતાવે છે કે ક્રિયા છે એ ભૂતકાળની છે, બરાબર. તો હવે અહીંયા ભૂતકાળના રૂપ તરીકે શું આપેલું, જો માની લો કે આ તો છે નહીં એટલે આ પણ નહીં આવે, ગોઈંગ પણ નહીં આવે. હવે મેઇન વસ્તુ આવી ગોન છે અને વેન્ટ છે. હવે ગોન છે એની સાથે હેડ આવવું જોઈએ, તો હેડ તો અહીં આપેલું નથી, તો એનો જવાબ થયો છે વેન્ટ. આમ પણ કાલે આપણે જેમ શીખ્યા હતા એમ આ બંને પ્રશ્નની અંદર ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી 3 છે એ શું આપેલા છે, કેપિટલ લેટર્સથી સ્ટાર્ટિંગ વર્ડ છે, જ્યારે આ બંને છે જવાબ છે એ નોન કેપિટલ છે. આમ પણ દરેક વખતે બનવાનું નથી, પણ આમાં બંનેમાં બનેલું છે કાલની જેમ જ. એટલે એ તો જે તે પેપર સેટર ઉપર આધાર હોય, ક્યાંક તમને ક્લિક થઈ જાય તો એના માર્ક્સ સારા એવા મળી જાય, તો અહીં તમને ખ્યાલ આવી જશે કે બંને નોન કેપિટલ છે, બાકીના કેપિટલ છે. તો આમ પણ જવાબ તમને મળી શકત, 15નું પેપર છે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારબાદ 307, એટલે કે આજનો આપણો ત્રીજો ક્વેશ્ચન, અશોક હી સીમ્સ ટુ હેવ બ્લેન્ક ધીસ ડેઝ ઇઝ ઓફન ગ્રેટફુલ. હવે તમે અહીં ફરગેટફુલ, હવે અહીં તમે જોશો તો ખ્યાલ આવશે ફરગેટ્સ, તો એ તો એક વખત છે અહીં એસીએસ, એટલે કે મૂળ ક્રિયાપદ તો આવી ગયું છે. તો હવે જે બીજું જો ક્રિયાપદ હોય તો એસીએસ વાળું તો આવે જ નહીં, બરાબર. બીજું કે અહીં હવે 3 વધ્યા છે, તો ફરગેટફુલ એ વર્બ નથી એટલે આ પણ નહીં આવે, આ પણ પોસિબલ નથી. હવે હેવ ટુ પછી હંમેશા ફરગોટન આવે, ફરગેટ ના આવે, તો અહીં તમારો જવાબ છે એ ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. આ બધાનું કારણ એક છે, તમને આવી રીતે તારવતા આવડવાનું કે તમને થોડું કાળનું નોલેજ હોવું જોઈએ. ઇઝી ઇંગ્લિશ બુકમાં આપણે કાળ છે એકદમ
સરસ મજાના આપેલા છે જેથી કરીને તમે આરામથી સમજી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 308મો, એટલે કે આજનો આપણો ચોથો ક્વેશ્ચન છે. જોઈએ અશોક, યસ આઈ બ્લેન્ક, હી ઇઝ ગેટિંગ ઓલ્ડ. અશોક કહે હા હું સહમત છું કે તે હવે વયસ્ક થઈ રહ્યો છે. તો સહમત હોવું, સહમત હોવું એટલે એગ્રીઝ, તો આઈ સાથે એગ્રીઝ તો આવે નહીં, એટલે કે આઈ સાથે ક્યુ રૂપ ના આવે, તો કે મૂળરૂપ આવે નહીં, સોરી આઈ સાથે મૂળરૂપ આવે, બરાબર એસીએસ વાળું રૂપ ના આવે. તો મૂળરૂપ અહીં આપેલું છે એ જ આપણો જવાબ થાય છે, પરંતુ આ શું કામ ના આવે, તો કાંઈ હી શી ઇટ હોત તો એ આવત, એટલે આ ના આવે. આની સાથે આઈએનજી વાળું ડાયરેક્ટ રૂપ ના આવે, ટુ બીનું રૂપ હોવું જોઈએ. બીજું કાંઈ આ વર્તમાન કાળ સૂચવે એટલે ભૂતકાળ તો આવશે નહીં, એટલે આઈ એગ્રી એવો જવાબ આવશે. ત્યારબાદ છે 309મું જોઈએ, એટલે કે 5મું. એઝ ધ ટ્રેન વોઝ ડિલેઇડ ધેય કુડ કેચ ઇટ. હવે ટ્રેન છે એ મોડી હતી, ડિલેઇડ મોડી કરવામાં આવી હતી. ધેય કુડ કેચ ઇટ, ધેય વેર લેટ. હવે તેઓ મોડા હતા અને ધેય કુડ કેચ ઇટ, છતાં એ ટ્રેન પકડી શક્યા. તો છતાં પણ વાળો ઓપ્શન છે આમાં હોવો જોઈએ. અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી. ઇન તો છે એ કન્જક્શન્સ નથી, પ્રિપોઝિશન્સ છે. ઇન્સ્પાઇટ ઓફ એટલે ના બદલે થાય, અને અલધો એટલે છતાં પણ થાય. તો તેઓ મોડા હતા છતાં પણ વરસાદને કારણે ટ્રેન મોડી થતાં તેઓ પકડી શક્યા, છતાં પણ અલધો, છતાં પણ. ત્યારબાદ આપેલું છે ઇન્ફોર્મ મી ઇન એડવાન્સ, મને એડવાન્સમાં ઇન્ફોર્મ કરજો ઇફ સોરી બ્લેન્ક યુ આર અનેબલ ટુ અટેન્ડ ધ મિટિંગ. હવે જો તમે મિટિંગ અટેન્ડ ના કરી શકો એમ હોય તો મને વહેલા જાણ કરજો. તો કાં તો જોતો હોવું જોઈએ અથવા તો તેવા સંજોગોમાં હોવું જોઈએ. હવે અહીંયા આપેલું છે તેમ છતાં પણ ઓપ્શન થાય એવું ઉપર જેવું જ છે. તો એવું તો બંધ બેસતું નથી. ડ્યુરિંગ છે એ પણ બંધ બેસતું નથી, કારણ કે ડ્યુરિંગનો અર્થ દરમિયાન થાય, અને અન્ટિલ જ્યાં સુધી નહીં ત્યાં સુધી, તો એવો પણ અર્થ નથી થતો. ઇન કેસ ઓફ આપણે થશે કે એવા સંજોગોમાં યુ આર અનેબલ ટુ અટેન્ડ ધ મિટિંગ, જો તમે મિટિંગ અટેન્ડ કરવા માટે અશક્ત હોય, એટલે કે સશક્ત ના હોય તેવા સંજોગોમાં, તો તેવા સંજોગોમાં એટલે ઇન કેસ ઓફ, મને જાણ અગાઉથી કરજો. ત્યારબાદ આપેલું છે નેક્સ્ટ, તો હિમાલયા ટ્રેકિંગ ટીમ વેઇટેડ બ્લેન્ક ધ લાસ્ટ ટ્રેકર અરાઇવડ એટ ધ બેઝ કેમ્પ. જ્યાં સુધી બેઝ કેમ્પમાં લાસ્ટ ટ્રેકર ના આવી જાય ત્યાં સુધી હિમાલયા ટ્રેકિંગ ટીમે શું કરી, રાહ જોઈ. તો જ્યાં સુધી નહીં, સમયની વાત આવી તો આમાંથી એક પણ બીજું બંધ બેસતું નથી, સિવાય કે અન્ટિલ. જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીંનો અર્થ શું બતાવે છે, અન્ટિલ બતાવે છે. આ બધા જ છે એ અમારી ઇઝ ઇંગ્લિશમાં આપેલા છે. ત્યારબાદ આપેલો છે ધ કેપ્ટન ઓફ હોકી ટીમ બ્રોક હિઝ લેગ બ્લેન્ક ધ ફાઇનલ મેચ. હવે હોકી ટીમના કેપ્ટને ફાઇનલ મેચ એટલે કે અંતિમ મેચ દરમિયાન શું થયું, બ્રોક હિઝ લેગ, તેનો પગ છે એ તૂટી ગયો. હવે તમે જોશો તો ડ્યુરિંગ, બાય એટલે દ્વારા થાય, જે બંધ બેસતો નથી, બરાબર. કોઈ ક્રિયા દરમિયાન થાય ને ત્યારે હંમેશા દરમિયાન એટલે શું થાય, ડ્યુરિંગ. ઓન છે ઉપર થાય, અપોન પણ ઉપર થાય, બાય એટલે દ્વારા થાય. અહીંયા મુખ્ય શું આવશે, ડ્યુરિંગ આવશે. નેક્સ્ટ ત્યારબાદ આપણે આગળ વધીએ. તો હવે પછીના એક પોઈન્ટ તરીકે આજે આપણે લેવાના છીએ, એટલે કે એ પોઈન્ટ ત્યાં પૂરો થતો હતો, આ પોઈન્ટ તરીકે આપણે લેવાના છે સબસ્ટિટ્યુટ વિથ ધ કરેક્ટ વર્ડ. વન વર્ડ સબસ્ટિટ્યુટ આપણે છે એ પૂછાય છે, બરાબર. ઘણી વખત ફ્રેઝિસ પણ હોય છે તો એને તમારે રિપ્લેસ કરવાના હોય છે. અહીંયા આપણે આટલું કામ કરવાનું છે, જે 15માં પૂછાયેલો પેપર છે એને સોલ્વ આઉટ કરી અને નેક્સ્ટ છે એ ભણવાનું શરૂ કરીશું કે શું આવે. તો તમે કાયમ માટે ઇઝ ઇંગ્લિશ ચેનલ સાથે સંકળાયેલા રહેશો. ઇઝ ઇંગ્લિશ બુક ખરીદવાની હોય તો ખરીદી લેશો. ભણીએ. વન, હુ સ્પેશિયલાઇઝિસ ઇન બર્ડ્સ. આપણે પહેલી જ વખત જ્યારે 2017નું પેપર જોયું સિલેબસ તરીકે, ત્યારે જ મેં તમને આવું કંઈક કીધું હતું કે જેને બર્ડ્સની અંદર, એમાં તો કે શાસ્ત્ર હતું કે ભાઈ પક્ષીઓનું અભ્યાસ કરતું શાસ્ત્ર, એને ઓર્નિથોલોજી કહેવાય. અહીંયા કીધું કે જેને બર્ડ્સમાં એટલે કે પક્ષીવિદ શબ્દ કહી શકાય ગુજરાતીમાં, એટલે ઓર્નિથોલોજિસ્ટ, જેનું સ્પેશિયલાઇઝેશન છે એ શેમાં હોય, બર્ડ્સમાં હોય, બરાબર. તો અહીં જવાબ થશે ઓર્નિથોલોજિસ્ટ. ત્યારબાદ બીજું આપેલો છે પીપલ ઇન રાયટ, રાયટની અંદર રહેલા લોકો, એના માટે એક શબ્દ વાપરો હોય તો નીચેનામાંથી કયો વપરાય, ક્રાઉડ
rebel, congregation અને mob તો આમાં બંધ બેસતો સૌથી નજીકનો શબ્દ છે એ mob છે ખાસ યાદ રાખજો ત્યારબાદ 300 મો છે to congratulate someone in formal manner આપણે કોઈ વ્યક્તિને formal manner ની અંદર શું કરવાનું છે congratulate કરવાના છે એના માટે solemnize facilitate અને felicitate અને celebrate તો અહીંયા જવાબ આવશે felicitate તો અહીં જવાબ થતો હશે સી ત્યારબાદ છે બોથ બુદ્ધા એન્ડ મહાવીર લિવડ ઇન ધ સેમ ટાઈમ ની અંદર જીવેલા લોકોને શું કહેવાય આપણે ગુજરાતીમાં કહીએ સમકાલીન જેને ઇંગ્લિશની અંદર કહેવાય કન્ટેમ્પરરીઝ સમકાલીન હું અને તમે સમકાલીન કહેવાય એક યુગની અંદર જીવેલા એક એજની અંદર જીવેલા લોકો કહેવાય તો વી આર કન્ટેમ્પરરીઝ આવું આપણે કહી શકીએ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે અમર ઇમ્પ્રેસ્ડ એવરી વન વિથ હિઝ ફ્લુઅન્ટ એન્ડ ઇમ્પ્રેસિવ સ્પીચ શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા અને ઇલોક્યુશન કમ્પિટિશન કહેવાય તમને જો આટલી ખબર હોય ને તો તમારો જવાબ છે તરત ખબર પડી જાય કે આમાં જવાબ તરીકે શું આવશે ડી આવશે આમાં બીજા એક પણ લાગુ પડશે નહીં જો સામાન્ય બાબતને ધ્યાનમાં રાખી હોય ને તો પેપર છે એ આસાન થઈ જાય ત્યારબાદ નેક્સ્ટમાં જઈએ તો ફાર્મર્સ આર લુકિંગ ફોરવર્ડ ફોર ગુડ રેઇન ધીસ યર લોકો છે એ આ વર્ષે સારો વરસાદ થશે તે પ્રકારે આશા રાખી રહ્યા છે તો લુકિંગ ફોરવર્ડ છે એના માટે બીજો કોઈ શબ્દ વાપરવો હોય તો કયો શબ્દ વાપરી શકાય આશા રાખવી ઇંગ્લિશમાં શું કહેવાય પાછું હોપિંગ તો મીન્સ છે એ આપણે 10મા અને 12મા ધોરણની અંદર છે ને ફ્રેઝિસ રિપ્લેસ કરવાના આવતા હતા કોઈની ઉપર આધાર રાખો તો ડિપેન્ડ્સ ઓનનું થતું હતું રેલી ઓન જો તમને યાદ હોય તો એ છે એ ત્યારે યાદ રાખ્યો હોત તો અત્યારે પણ હજુ કામમાં આવત નેક્સ્ટ છે ગિવિંગ અનડ્યુ ફેવર ટુ વન્સ ઓન કીથ એન્ડ કિન ઓહો આ તો હમણાં શબ્દ છે એટલો બધો લાઇમલાઇટમાં આવેલો છે કે કોઈ અયોગ્ય વ્યક્તિ હોય છતાં પણ તેને શું કરી દેવામાં આવે એ વંશવાદને કારણે એને આ પ્રમોટ કરી દેવામાં આવે નેપોટિઝમ કહેવાય એને બરાબર તો અહીં તમને આટલા શબ્દો છે એનું નોલેજ તમને આપમેળે મળી જાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અમે તમારી બાબતો છે એને કોમેન્ટ્સની અંદર વાંચતા હોઈએ છીએ ઘણા બધા મિત્રોની એવી ઈચ્છા છે કે સર વોકેબ્યુલરી તમે આમાં જ કરાવો તો શ્યોર અમે કરાવશું જ અને એ પણ એવી રીતે કરાવશું કે એ પછી તમે ભૂલવા ઈચ્છો ને તોય નહીં ભૂલી શકો એટલે મસ્ત રીતે વોકેબ્યુલરી કરાવવાના છીએ પરંતુ તમારું મેઇન કામ છે ને એ અમને સપોર્ટ કરવાનું છે અને તમે સપોર્ટ કેવી રીતે કરશો તો કે અમારો વિડીયો છે લાઇક કરવાનો શેર કરવાનો અને જ્યાં તમને ન સમજાય ત્યાં કોમેન્ટ કરવાનો એટલે કે જેથી કરીને અમે છે એ વિડીયોની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવીએ તમારા જે ડિફિકલ્ટ પોઈન્ટ લાગતા પ્રોબ્લેમ્સ છે બરાબર એ પ્રોબ્લેમ્સ સોલ્વ કરીએ અને મેઇન વસ્તુ એ છે કે અમારા વિડીયો છે એ બીજા સુધી પહોંચે કે જેને અંગ્રેજી અઘરું લાગે છે બસ તમે અમારી સાથે સંકળાયેલા રહેશો અને જ્યાં કચાશ રહી જાય અંગ્રેજીમાં ત્યાં અમને કહી દેશો જેથી કરીને અમે તમને શીખવીએ જે વિદ્યાર્થી મિત્રોને ઇઝી ઇંગ્લિશ ખરીદવાની બાકી છે એ ઝડપથી ઓર્ડર કરી દે અહીં આપેલો નંબર છે તે ઉપર જ અમે તમને પીડીએફ પણ મોકલીશું આપણું પીએસઆઈનું ગ્રુપ છે વોટ્સએપ ગ્રુપ બરાબર તેમાં જોડાવવું હોય તો પણ આ જ મારો વોટ્સએપ નંબર છે એની અંદર તમે જોડાઈ શકો છો આભાર મિત્રો